વિદ્યાર્થી મિત્રો આપણે એસવાય બી કોમ સેમેસ્ટર ત્રણમાં કોર્પોરેટ એકાઉન્ટિંગ વિષયમાં યુનિટ ત્રણ બેંકના હિસાબો જોઈ રહ્યા છે બેન્કના હિસાબોમાં બેંકે પોતાના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય છે તેમાં નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું મુખ્ય હોય છે હવે આજે આપણે એક પ્રશ્ન જોઈએ કે જેમાં બેંકના હિસાબો માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું હોય છે સૌ પ્રથમ આપણે પ્રશ્ન સમજી લઈએ જુઓ નીચે આપેલી માહિતી ઉપરથી ધી લક્ષ્મી બેંક લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ અઢારના રોજ પૂરા થતાં વર્ષનું ફોર્મ બીમાં નફા નુકસાન ખાતું તૈયાર કરો વિગત અને રકમ જો વિગતમાં કમાયેલ વ્યાજ એટલે કે મળેલ વ્યાજ બેંકને પછી ખર્ચેલ વ્યાજ એટલે બેંકે ચૂકવેલ વ્યાજ સંચાલનના ખર્ચા જોગવાઈઓ આકસ્મિકતાઓ અન્ય આવકો ગયા વર્ષની નફા નુકસાન ખાતાની જમા બાકી અને થાપણો આપી છે કાયદા મુજબ ઓછામાં ઓછી જરૂરી રકમ કાનૂની અનામત ખાતે લઈ જવાની છે એક સૂચના આપી છે હવે આપણે જાણીએ છીએ કે કાયદા મુજબ ઓછામાં ઓછી જરૂરી રકમ કાનૂની અનામત ખાતે લઈ જવાની એટલે કેટલી ચાલુ વર્ષે જેટલો ચોખ્ખો નફો થાય એના વીસ ટકા રકમ આપણે આ કાનૂની અનામત ખાતે લઈ જવી પડશે સાને ચાલુ વર્ષના ચોખ્ખા નફાના બરાબર તો આપણે ગણતરી કરીએ હવે આપણે જાણીએ છીએ કે નફા નુકસાન ખાતું બનાવવું હોય શું કરવું પડે પરિશિષ્ટ નંબર તેર પરિશિષ્ટ નંબર ચૌદ પરિશિષ્ટ નંબર પંદર અને પરિશિષ્ટ નંબર સોળ બરાબર આટલા ચાર પરિશિષ્ટો પહેલાં તૈયાર કરવા પડે તો હવે જુઓ સૌપ્રથમ આપણે વાત કરીએ પરિશિષ્ટ તેર પરિશિષ્ટ તેર સાનું આવે કમાયેલ વ્યાજનું બરાબર હવે આમાં બીજી કોઈ એન્ટ્રી આપી નથી એટલે આપણે સીધું નફા નુકસાન ખાતું જઈએ તો જુઓ એ પ્રશ્નમાં જવાબમાં તમને સીધું નફા નુકસાન ખાતું આપી પણ દીધું છે જુઓ આરે નીચે અહીંથી એનો જવાબ આપ્યો છે બ એકત્રીસ ત્રણ અઢારના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું વિગત પરિશિષ્ટ નંબર અને રકમ બરાબર સૌ પ્રથમ આવકથી શરૂ કરવાનું હોય છે આપણે તો આવકમાં બેંકની આવકમાં શું હોય છે કમાયેલ વ્યાજ એના માટે કયું પરિશિષ્ટ હોય છે પરિશિષ્ટ નંબર તેર બરાબર એક કરતાં વધારે વિગત આપેલી હોય તો આપણે અલગથી પરિશિષ્ટ બનાવવું પડે પણ આ પ્રશ્નમાં એ સીધી સીધી જવાબ આપી જ દીધો છે એટલે આપણે પરિશિષ્ટ તો અલગથી બનાવતા નથી કમાયેલ વ્યાજ કેટલું છે જુઓ અહીંયા પ્રશ્નમાં આપ્યું છે ને વીસ લાખ રૂપિયા બરાબર તો એ લખ્યું છે અહીંયા વીસ લાખ રૂપિયા બરાબર ચાલ પછી અન્ય આવકો બીજી કોઈ આવક છે તો એના માટે પરિશિષ્ટ નંબર ચૌદ બનાવવું પડે તો જુઓ અન્ય આવકો કેટલી છે બે લાખ રૂપિયાની બરાબર તો એ અન્ય આવકો અહીંયા લખી દીધી પરિશિષ્ટ ચૌદ માટે બે લાખ રૂપિયા તો આવકોનું કામ પૂરું થયું આવક બાજુનો સરવાળો કરીએ વીસ અને બે બરાબર વીસ અને બે એટલે કેટલા થયા બાવીસ લાખ આ આપણો સરવાળો થયો આવકનો બરાબર હવે ખર્ચા જોઈએ જા તો જુઓ ખર્ચા ખર્ચામાં પણ આપણે જાણીએ છીએ પરિશિષ્ટ નંબર પંદર અને સોળ બે પરિશિષ્ટો આવે સૌ પ્રથમ ચૂકવેલ વ્યાજ જેને ખર્ચેલ વ્યાજ પણ કહેવાય તો જુઓ પ્રશ્નમાં ખર્ચેલ વ્યાજ આપ્યું છે આઠ લાખ તો એ બનાવ્યું છે ખર્ચેલ વ્યાજ પરિશિષ્ટ નંબર પંદર આઠ લાખ રૂપિયાનું બરાબર ચાલો ત્યાર પછી સંચાલનના ખર્ચા જેને વહીવટી ખર્ચ પણ કહેવાય એ તો સંચાલનના ખર્ચા પ્રશ્નમાં આપ્યા છે છ લાખ પચાસ હજાર બરાબર તો એ લખી દીધું સંચાલનના ખર્ચા પરિસ્થિતિ સોળ છ લાખ પચાસ હજાર બરાબર બીજું જોગવાઈઓ અને આકસ્મિકતાઓ બેંકે કોઈ જોગવાઈ કરી છે તો એ પણ પ્રશ્નમાં આપ્યું છે જોગવાઈઓ એક લાખ પચાસ હજાર એ પણ અહીંયા આપણે ખર્ચામાં બતાવવું પડે જોગવાઈઓ એક લાખ પચાસ હજાર તો આ રીતે ત્રણ ખર્ચા થયા ત્રણે ત્રણ ખર્ચાનો સરવાળો આઠ લાખ છ લાખ પચાસ હજાર અને એક લાખ પચાસ હજાર એટલે ખર્ચાનો સરવાળો થશે સોળ લાખ બરાબર હવે આપણી પાસે આવક છે આવકમાંથી ખર્ચા બાદ કરીએ જાવક બાદ કરીએ બરાબર એટલે આવક આપણી કુલ કેટલી હતી લાખ લાખ રૂપિયા રૂપિયામાંથી આપણે ખર્ચા બાદ કરીએ સોળ લાખ રૂપિયા તો આપણને ચોખ્ખો નફો મળે કેટલો રૂપિયા ચોખ્ખો નફો મળે છ લાખ રૂપિયા આ કયા વર્ષનો ચોખ્ખો નફો કહેવાય ચાલુ વર્ષનો બરાબર ચાલુ વર્ષનો ચોખ્ખો નફો છ લાખ રૂપિયા છે હવે આપણે શું કરવાનું ગયા વર્ષનો નફો આપેલો છે એ ઉમેરી દેવાનો તો જુઓ પ્રશ્નમાં ગયા વર્ષની નફા નુકસાન ખાતાની જમા બાકી આપી છે ચાર લાખ રૂપિયા બરાબર તો ચાલુ વર્ષનો નફો છ લાખ વધતા ગયા વર્ષનો નફો ચાર લાખ એટલે કુલ નફો કેટલો થઈ ગયો દસ લાખ રૂપિયા નફો થઈ ગયો બરાબર ચાલુ વર્ષે છ લાખ ગયા વર્ષનો ચાર લાખ દસ લાખ થયો હવે પ્રશ્નમાં આપણને એક સૂચના આપી છે કાયદા મુજબ ઓછામાં ઓછી જરૂરી રકમ કાનૂની અનામત ખાતે લઈ જવાની છે કાયદા મુજબ એટલે કેટલી મેં તમને સૂચના આપી છે અગાઉ ચાલુ વર્ષે જેટલો ચોખ્ખો નફો થયો હોય એના વીસ ટકા કુલ નફાના નહીં આપણો કુલ નફો તો દસ લાખ થયો પણ એમાંથી ચાર લાખ તો ગયા વર્ષનો છે ને ચાલુ વર્ષનો કેટલો છે છ લાખ તો છ લાખ રૂપિયાના વીસ ટકા આપણે ક્યાં લઈ જવાના છે કાનૂની અનામત ખાતે લઈ જવાના એટલે એ રકમ દસ લાખમાંથી આપણે શું કરીએ બાદ કરીએ તો જુઓ અહીંયા બાદ કરી છે બાદ કાનૂની અનામત ખાતે ચાલુ વર્ષના નફાના વીસ ટકા એટલે છ લાખના વીસ ટકા ગણીએ તો એક લાખ વીસ હજાર રૂપિયા પેલા ઉપર જે દસ લાખ હતા એમાંથી બાદ થયા એટલે દસ લાખમાંથી એક લાખ વીસ હજાર બાદ કરો એટલે તમારી નફાની બાકી કેટલી રહેશે આઠ લાખ એસી હજાર રૂપિયા રહેશે જે આપણે પાકા શ્રેવામાં બતાવાની છે બરાબર તો આ રીતે આપણે બેંકના હિસાબોમાં નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે બરાબર પરિશિષ્ટ નંબર તેર ચૌદ પંદર અને સોળ આ રીતે ચાર પરિશિષ્ટો પ્રમાણે જવાબ ગણતરી કરવાની પછી આવકમાંથી ખર્ચ્યા બાદ કરવાના અને પછી કયા વર્ષનો નફો ઉમેરી દેવાનો અને કાનૂની અનામત ખાતે જે કંઈ રકમ લઈ જવાની હોય એ બાદ કરી દેવાની બરાબર હવે પ્રશ્નમાં આ તમને જે થાપણો આપી હતી માત્ર ગૂંચવા માટે જ આપી હતી કન્ફ્યુઝનમાં નાખવા માટે એની કોઈ આપણે આ પ્રશ્નમાં જરૂર પડવાની નથી બરાબર તો આ રીતે આ બેંકનું નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરી શકીએ